नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी YouTube चैनल ध मिकेनिकल एजुकेटर्समां। आजना वीडियो लेक्चरमां आपणे ऑटोमोबाइल एंजीनियरिंगमां आवता कन्वेंशनल स्टीयरिंग सीस्टम विषे माहिती मेळवीशुं। आजना वीडियो लेक्चरमां सौ प्रथम आपणे वात करीशुं इंट्रोडक्शन विषे, ત્યારબાદ આપણે વાત કરીશું પરફેક્ટ સ્ટીયરિંગ મિકેનિઝમ વિશે, ત્યારબાદ આપણે કન્વેન્શનલ સ્ટીયરિંગમાં આવતા રિજિડ એક્સલ સસ્પેન્શન સ્ટીયરિંગ લેઆઉટ અને ત્યારબાદ ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સ્ટીયરિંગ લેઆઉટ વિશે પણ માહિતી મેળવીશું। તો આવો આજનો વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીએ। આજના વિડીયો લેક્ચરમાં ફર્સ્ટ જે છે તે સ્ટીયરિંગ સિસ્ટમ શું કામે ઉપયોગી છે કોઈ પણ ઓટોમોબાઈલ વ્હીકલ માટે તે આપણે જાણવું જરૂરી છે કે વોટ ઇઝ ધ નીડ ઓફ સ્ટીયરિંગ સિસ્ટમ એન્ડ વોટ ઇઝ ધ નેસેસિટી ઓફ સ્ટીયરિંગ સિસ્ટમ। तो फर्स्ट आपणे पॉइंट रीड करिए, द मेन फंक्शन ऑफ स्टीयरिंग सीस्टम इज टू कंट्रोल द डिरेक्शन ऑफ व्हीकल बाय अचीविंग द एंग्युलर मोशन ऑफ अ फ्रंट व्हील टू टेक द टर्न। હવે અહીંયા આપણે જે છે તે નોર્મલી બધી જ જે ઓટોમોબાઈલ વ્હીકલ્સ હોય છે તેમાં જે આગળના એટલે કે ફ્રન્ટ વ્હીલ હોય છે તે સ્ટીયરિંગ વ્હીલ એટલે કે તેના દ્વારા જે છે આપણે કોઈ પણ વ્હીકલ સ્ટીયર કરી શકીએ છીએ, એટલે કે તેની દિશામાં છે તે ચેન્જ કરી શકીએ છીએ। તો હવે અહીંયા તમને જોવા મળે છે કે મેઇન ફંક્શન સ્ટીયરિંગ સિસ્ટમનું શું છે કે ડિરેક્શન ચેન્જ કરવી કોઈ પણ ઓટોમોબાઈલ વ્હીકલની। હવે કોઈ પણ ઓટોમોબાઈલ વ્હીકલ છે જો તેમાં સ્ટીયરિંગ સિસ્ટમને રિમૂવ કરવામાં આવે તો તમે જે છે તે ડિરેક્શન ઓટોમોબાઈલ વ્હીકલની નિર્ધારિત કરી શકો નહીં। તો ફર્સ્ટ ઓફ ઓલ જે આ સ્ટીયરિંગ સિસ્ટમ છે તે શું કરે છે કે વ્હીકલના જે ફ્રન્ટ વ્હીલ છે તેની એંગ્યુલર મોશન દ્વારા એટલે કે રાઇટમાં અથવા તો લેફ્ટમાં જે એંગ્યુલર મોશન થાય છે તેના દ્વારા આપણે તેની જે ડાયરેક્શન છે તે નક્કી કરીએ છીએ। ત્યારબાદ હવે સેકન્ડ પોઈન્ટ શું કહે છે, ધ સ્ટીયર ઓફ વ્હીલ ઇઝ અચીવડ થ્રુ ધી લિંકેજીસ એન્ડ સ્ટીયરિંગ ગિયર બોક્સ વિચ કન્વર્ટ્સ ધી રોટરી મોશન ઓફ સ્ટીયરિંગ વ્હીલ ઇન્ટુ ધી એન્ગ્યુલર મોશન ઓફ ફ્રન્ટ વ્હીલ। જ્યારે કોઈ પણ ઓટોમોબાઈલ વ્હીકલમાં ડ્રાઈવર સ્ટીયરિંગ વ્હીલને રોટેટ કરાવે છે ત્યારે આ રોટરી મોશન સ્ટીયરિંગ વ્હીલની લિંકેજીસ અને સ્ટીયરિંગ ગિયર બોક્સ દ્વારા કેમાં કન્વર્ટ થાય છે, એન્ગ્યુલર મોશનમાં। કોના એન્ગ્યુલર મોશનમાં, તો કે ફ્રન્ટ વ્હીલનું જે છે તે એન્ગ્યુલર મોશનમાં કન્વર્ટ થતી તમને જોવા મળે છે। ત્યારબાદ હવે જોશું, આફ્ટર કમ્પ્લીશન ઓફ ટર્ન સ્ટીયરિંગ સિસ્ટમ પ્રોવાઇડ્સ સ્ટ્રેટ રિકવરી। અહીંયા તમે જોયું હશે કે જ્યારે તમે કાર ચલાવતા હશો ત્યારે જ્યારે તમે રાઇટ ટર્ન લેશો અથવા તો લેફ્ટ ટર્ન લેશો ત્યારે હવે તમે સ્ટીયરિંગને ફ્રીલી મૂવ થવા દેશો તો તે પોતાની મૂળ સ્થિતિએ આવી જશે। એકવાર ટર્ન લીધા બાદ તે પોતાની મૂળ સ્થિતિ આવી જાય છે, તો તેને સ્ટ્રેટ અહેડ રિકવરી તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ હવે વાત કરીએ, ઇટ પ્રોવાઇડ્સ ગ્રેટ ડિરેક્શનલ સ્ટેબિલિટી ઓન સ્ટ્રેટ રોડ, એટલે કે સ્ટીયરિંગ વ્હીલ જે છે તે સ્ટ્રેટ રોડ ઉપર ગ્રેટ સ્ટેબિલિટી પ્રોવાઇડ કરે છે। ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ રીડ કરીએ, પરફેક્ટ સ્ટીયરિંગ મિકેનિઝમ પ્રોવાઇડ્સ પરફેક્ટ રોલિંગ મોશન ઓફ રોડ એટ ઓલ ધી ટાઈમ્સ। હવે અહીંયા શું વાત કરવામાં આવે છે કે જે પરફેક્ટ સ્ટીયરિંગ મિકેનિઝમ હોય છે તે જે ફ્રન્ટ વ્હીલ છે તમારા તેની વચ્ચે અને જે રોડની જે ટ્રેક્શન સરફેસ છે તેની વચ્ચે પરફેક્ટ રોલિંગ મોશન પ્રોવાઇડ કરવાનું કામ પણ સ્ટીયરિંગ મિકેનિઝમ કરે છે। ત્યારબાદ હવે નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ વાંચીએ છીએ ઇન્ટ્રોડક્શનમાં છે, પરફેક્ટ સ્ટીયરિંગ મિકેનિઝમ હેઝ ઓલ્સો રિડ્યુસ ધી વિયર એન્ડ ટીયર ઓફ ટાયર્સ। હવે અહીંયા તમે જોઈ શકો છો કે જો કોઈ પણ ઓટોમોબાઈલ વ્હીકલમાં સ્ટીયરિંગ સિસ્ટમ પ્રોપર રીતે વર્ક ન કરતી હોય તો તેના ટાયર્સ છે તેમાં વિયર અને ટીયર જે છે તે પણ થઈ શકે છે લાંબા ગાળે। તો મિત્રો, આ જે વાત આપણે કરી ઇન્ટ્રોડક્શનમાં કે સ્ટીયરિંગ સિસ્ટમની શું નેસેસિટી છે, શું ફંક્શન છે, તો હવે ત્યારબાદ આપણે વાંચી લઈએ કે કેરેક્ટરિસ્ટિક ઓફ પરફેક્ટ સ્ટીયરિંગ કન્ડિશન। તો હવે પરફેક્ટ સ્ટીયરિંગ કન્ડિશનની વાત કરતા હોઈએ ત્યારે પરફેક્ટ સ્ટીયરિંગ મિકેનિઝમ ઇઝ ઇઝી ટુ હેન્ડલ એન્ડ વેરી એક્યુરેટ, એટલે કે જે પરફેક્ટ સ્ટીયરિંગ મિકેનિઝમ હોય છે તેને ઓપરેટ કરવી જે છે તે સરળ છે અને તે એક્યુરસી પણ તેની વધારે જોવા મળે છે। ત્યારબાદ હવે વાત કરીએ, પરફેક્ટ સ્ટીયરિંગ મિકેનિઝમ વિલ ગેટ સ્ટીયર્ડ વિથ અ મિનિમમ એફર્ટ ટુ રિડ્યુસ ધી ડ્રાઇવિંગ ફટીગ, એટલે કે સ્ટીયરિંગ મિકેનિઝમ છે તે એટલી બધી હાર્ડ ન હોવી જોઈએ ઓપરેટર માટે કે જેને ઓપરેટ કરતા કરતા લાંબા સમયે છે તે ડ્રાઈવરને ફટીકનો અનુભવ થાય, એટલે કે જે ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ છે તે તમારો બગડવો જોઈએ નહીં। ત્યારબાદ હવે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ, પરફેક્ટ સ્ટીયરિંગ મિકેનિઝમ શુડ નોટ બી અફેક્ટેડ બાય સાઇડ થ્રસ્ટ, કોર્નરિંગ ફોર્સ એન્ડ વિન્ડ ઇફેક્ટ્સ। અહીંયા જે પહેલો ફોર્સ કહેવામાં આવેલો છે તે છે સાઇડ થ્રસ્ટ, કે જે વ્હીલ ઉપર લાગતો હોય છે। ત્યારબાદ જે છે ત્યારે તમે કોઈ પણ વ્હીકલ જ્યારે કોર્નર કરતા હોય એટલે કે ટર્ન લેતા હોય ત્યારે તેના ઉપર કોર્નરિંગ ફોર્સ લાગતો હોય છે જે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તરીકે પણ ઓળખાય છે। અહીંયા વિન્ડની જે ઇફેક્ટ છે તેને પણ કેલ્ક્યુલેટ કરવામાં આવતી હોય છે પરફેક્ટ સ્ટીયરિંગ કન્ડિશનમાં। ત્યારબાદ આપણે વાત કરીએ, પરફેક્ટ સ્ટીયરિંગ મિકેનિઝમ હેઝ અ કેરેક્ટરિસ્ટિક ઓફ રિગેઇન ધી સ્ટ્રેટ અહેડ કન્ફિગરેશન આફ્ટર સ્ટીયરિંગ ઇઝ ઓવર, એટલે કે જ્યારે પરફેક્ટ સ્ટીયરિંગ મિકેનિઝમને ફરીથી તેને ફ્રીલી મૂવ થવા દેવામાં આવે, એકવાર તમે સ્ટીયરિંગ કર્યા પછી તેને ફ્રીલી મૂવ કરવા દો તો જે છે તે પોતાની મૂળ સ્થિતિ એટલે કે પોતાની મૂળ પોઝિશનમાં આવી જતી હોય તો તેને પરફેક્ટ સ્ટીયરિંગ મિકેનિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે।
તો મિત્રો અહીંયા આપણે કેટલાક પરફેક્ટ સ્ટીયરિંગ કન્ડિશનના જે છે તે કેરેક્ટરિસ્ટિક વિશે માહિતી મેળવી. અહીંયા જે નીચે છે તે ફિગર તમને રેફરન્સ માટે આપેલી છે તે તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટીયરિંગ મિકેનિઝમની યુટિલાઇઝેશન શું છે, કે જ્યારે તમારે વેહિકલ જે છે તે ટર્ન લેવું હોય અથવા તો તેની ડિરેક્શનમાં ચેન્જ કરવું હોય તો સ્ટીયરિંગ મિકેનિઝમ છે તે વધારે ઉપયોગી છે. અને તેમાં પણ પરફેક્ટ સ્ટીયરિંગ કન્ડિશન જ્યારે આવા ગોળાકાર રોડ હોય છે ત્યારે તમને વધારે ઉપયોગી થતી જોવા મળે. હવે પરફેક્ટ સ્ટીયરિંગ શીખ્યા બાદ આપણે વાત કરશું કન્વેન્શનલ સ્ટીયરિંગ મિકેનિઝમની. મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે માત્ર ને માત્ર કન્વેન્શનલ સ્ટીયરિંગ મિકેનિઝમ વિશે જ શીખવાના છીએ. તો આવો વાત કરીએ કન્વેન્શનલ સ્ટીયરિંગ મિકેનિઝમ વચ્ચે. તો કન્વેન્શનલ સ્ટીયરિંગ મિકેનિઝમમાં મેઇનલી ટુ ટાઈપ્સ પડે છે, રિજિડ એક્સલ સસ્પેન્શન સ્ટીયરિંગ લેઆઉટ અને ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સ્ટીયરિંગ લેઆઉટ. હવે મિત્રો આ બંને જે સ્ટીયરિંગ લેઆઉટ છે તે બંને અલગ અલગ ઓટોમોબાઈલ વેહિકલની કેટેગરી માટે યુઝ થતા તમને જોવા મળે છે. તો હવે આપણે વાત કરીએ રિજિડ એક્સલ સસ્પેન્શન સ્ટીયરિંગ લેઆઉટની. તો તેમાં સૌથી પહેલાં તો આપણે વાત કરી લઈએ કે રિજિડ એક્સલ સસ્પેન્શન કોને કહેવાય. રિજિડ એક્સલ સસ્પેન્શન છે તેમાં તમે જોઈ શકો છો કે જે ફ્રન્ટ પાર્ટ હોય છે કોઈપણ ઓટોમોબાઈલ વેહિકલનો તે એક પ્રકારનો બીમ સેક્શન હોય છે અને તેની સાથે શું કરવામાં આવે છે કે સ્ટબ એક્સલ અને જે લિંક રોડ આર્મ જે છે તે તમને જોડવામાં આવે છે. અહીંયા તમને વાત કરું તો જે ટ્રક છે, બસીસ છે, જે હેવી ડ્યુટી વેહિકલ્સ છે તેમાં રિજિડ એક્સલ સસ્પેન્શન સિસ્ટમનો યુઝ થતો તમને જોવા મળે છે. રિજિડ એક્સલ સસ્પેન્શન સિસ્ટમ એટલે જે સસ્પેન્શન સિસ્ટમ હોય છે તે ફિક્સ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે ફ્રન્ટ એક્સલ બીમ છે તેના બંને છેડે લેફ્ટ હેન્ડ સાઇડ અને રાઇટ હેન્ડ સાઇડ તમને એક સ્પ્રિંગ પેડ ઉપર જે છે તે લિફ્ટ સ્પ્રિંગ જોડેલી હોય છે. તો હવે જ્યારે રિજિડ એક્સલ સસ્પેન્શન સિસ્ટમ છે તેમાં શું થશે, રિજિડ એક્સલ સસ્પેન્શન સિસ્ટમમાં જ્યારે તમારું જે રાઇટ વ્હીલ છે તે બમ્પ રોડ ઉપર આવશે ત્યારે રાઇટ વ્હીલની સાથે સાથે લેફ્ટ વ્હીલ ઉપર પણ જે છે તે થડકો અથવા તો જે વાઇબ્રેશન છે તે પણ પહોંચશે, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે બંને જે છે તે એક ફ્રન્ટ એક્સલ બીમ સાથે કનેક્ટેડ તમને જોવા મળે છે. તો જે રિજિડ એક્સલ સસ્પેન્શન હોય છે તેમાં જ્યારે તમારું લેફ્ટ વ્હીલ અથવા તો રાઇટ વ્હીલ અથવા તો કોઈ પણ એક વ્હીલ જ્યારે બમ્પી રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે એક વ્હીલમાં થડકો ન આવતા તે થડકો અથવા તો વાઇબ્રેશન છે તે બંને વ્હીલમાં ટ્રાન્સફર થતા તમને જોવા મળે છે. એટલે કે બંને વ્હીલ ઉપર એક સમાન જ લોડ કેવો હોય છે, લાગતો હોય છે. તો આ જે પ્રકારની સિસ્ટમ હોય છે તેને રિજિડ એક્સલ સસ્પેન્શન સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રકારની જે જનરલી સિસ્ટમ છે તે ટ્રકમાં બસીસમાં યુઝ થતી તમને જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે વાત કરીશું રિજિડ એક્સલ સસ્પેન્શન સ્ટીયરિંગ લેઆઉટની. તો હવે આ પ્રકારની જે બસ છે, ટ્રક છે, તો તેમાં કયા પ્રકારનું સ્ટીયરિંગ લેઆઉટ તમને જોવા મળે. કન્વેન્શનલ સ્ટીયરિંગની વાત કરીએ છીએ તો મિત્રો ફર્સ્ટ પોઈન્ટ શું કહે છે, ધીઝ સ્ટીયરિંગ લેઆઉટ ઇઝ જનરલી યુઝડ ફોર કોમર્શિયલ વેહિકલ્સ, હેવી વેહિકલ્સ, બસ, ટ્રક. ઓકે, ત્યારબાદ હવે વાત કરશું એઝ ધી એફર્ટ એપ્લાઇડ બાય ધી ડ્રાઈવર ઓન ધી સ્ટીયરિંગ વ્હીલ ઇન ધી રોટેશનલ મોશન ઓફ સ્ટીયરિંગ વ્હીલ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ ધી સ્ટીયરિંગ રોડ એન્ક્લોઝડ ઇન ધી સ્ટીયરિંગ કોલમ. હવે મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે કોઈ પણ ડ્રાઈવર મોશન છે તે સ્ટીયરિંગ વ્હીલમાં રોટરી મોશન આપશે ત્યારે કોઈ પ્રોસેસથી તમારું વેહિકલ રાઇટ અથવા તો લેફ્ટ ટર્ન લેશે. તો હવે મિત્રો એક પછી એક તે સમજી લઈએ. તો અહીંયા તમે જે લેફ્ટ હેન્ડ સાઈડમાં ફિગર જોઈ રહ્યા છો તેમાં જે સ્ટીયરિંગ વ્હીલ છે તેને સ્ટીયરિંગ કોલમ સાથે જોડવામાં આવેલ છે. સ્ટીયરિંગ કોલમની અંદર સ્ટીયરિંગ રોડ રહેલો હોય છે કે જે સ્ટીયરિંગ વ્હીલની રોટેશનલ મોશન છે તે સ્ટીયરિંગ ગિયરબોક્સ સુધી ટ્રાન્સફર કરે છે. હવે સ્ટીયરિંગ ગિયરબોક્સનું અહીંયા મહત્વપૂર્ણ કાર્ય એ છે કે તે સ્ટીયરિંગ રેશિયો છે તે મેઇન્ટેન કરવાનું કામ અહીંયા સ્ટીયરિંગ ગિયરબોક્સ કરશે. સ્ટીયરિંગ રેશિયો વિશે આપણે આગળ હમણાં જ થોડી વારમાં માહિતી મેળવીશું. તો જે સ્ટીયરિંગ ગિયરબોક્સ છે તે હવે આગળ જે મૂવમેન્ટ છે તે ડ્રોપ આર્મને પહોંચાડશે. એટલે કે ડ્રોપ આર્મ અહીંયા જે છે તે ઓસિલેટરી એટલે કે એન્ગ્યુલર મોશન, આવી રીતે એન્ગ્યુલર મોશન તમને કરતું જોવા મળે છે. હવે ડ્રોપ આર્મ જ્યારે એન્ગ્યુલર મોશન કરશે એટલે કે હવે જ્યારે આપણે વાત કરીએ કે ડ્રોપ આર્મ આ પ્રકારની નીચેની તરફની મોશન કરે છે ત્યારે તેની સાથે જોડેલી લિંક રોડ અથવા તો જે ડ્રેગ લિંક છે તે નીચેની તરફ મૂવ થશે, એટલે કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં મૂવ થતી તમને જોવા મળે છે. હવે ડાઉનવર્ડ ડિરેક્શનમાં જે લિંક અથવા તો જે ડ્રેગ લિંક છે તે ટ્રાન્સફર થશે ત્યારે તેની સાથે જોડેલો લિંક રોડ આર્મ કે જે અહીંયા જે સ્ટીયરિંગ મિકેનિઝમનો એક મેઇન પાર્ટ છે તેની સાથે જોડેલો છે તો તે ડાયરેક્ટલી નીચેની ડિરેક્શનમાં મૂવ થશે. અને અહીંયા એક ફોર્સ કપલ જનરેટ થતી હોવાના કારણે આ જે પાર્ટ છે અપર ડિરેક્શનનો પાર્ટ છે તે રાઇટ હેન્ડ સાઇડ મૂવ થશે અને જે નીચેનો પાર્ટ છે તે લેફ્ટ હેન્ડ સાઇડની તરફ મૂવ થશે. એટલે કે અહીંયા જે ફોર્સ કપલ એક્ટ થાય છે તેના લીધે આ સ્ટબ એક્સલ એટલે કે સ્ટબ એક્સલની સાથે અહીંયા વ્હીલ એસેમ્બલી જોડેલી હોય છે તો અહીંયા જે તમારું વ્હીલ છે તે આ ડિરેક્શનમાં ટર્ન લેશે.
એટલે કે રાઇટ હેન્ડ સાઇડની ડિરેક્શનમાં તમને ટર્ન લેતું જણાશે. હવે મિત્રો આ વાત થઈ છે લેફ્ટ હેન્ડ સાઇડનો પોર્શન છે, અહીંયા તમે જોઈ શકો છો કે લેફ્ટ હેન્ડ સાઇડમાં મોશન કઈ રીતે ટ્રાન્સફર થઈ તે આપણે જોયું. પરંતુ રાઇટ હેન્ડ સાઇડમાં સિમિલર મોશન ટ્રાન્સફર કરવા માટે અહીંયા જે લિંક રોડ આર્મ છે તે આ જે એસેમ્બલી છે તેની સાથે જોડેલો હોય છે, તો જે લિંક રોડ આર્મ આ ડિરેક્શન સાથે આ ડિરેક્શનમાં મૂવ થતો તમને જોવા મળે છે. તેની જ સાથે સાથે અહીંયા જે જોડેલો છે ટ્રેક રોડ આર્મ, જે ટ્રેક રોડ છે તે લેફ્ટ હેન્ડ સાઇડની તરફ મૂવ થતો તમને જોવા મળશે. આ ટ્રેક રોડ સાથે ટાઈ રોડ એન્ડ જોઈન્ટ દ્વારા જે જોડેલો ટાઈ રોડ છે તે પણ આ ડિરેક્શનમાં તમને લેફ્ટ હેન્ડ સાઇડની ડિરેક્શનમાં મૂવ થતો તમને જોવા મળે છે. આ ડિરેક્શનમાં મૂવ થયો હોવાના કારણે ફરીથી અહીંયા જે રાઇટ હેન્ડ સાઇડનું વ્હીલ છે તેમાં તમને શું જોવા મળશે, ફોર્સ કપલ જોવા મળશે. ફોર્સ કપલ એટલે કે આ ડિરેક્શનમાં નીચેથી આ ડિરેક્શનમાં ફોર્સ લાગશે અને અપર ડિરેક્શનમાં આ ડિરેક્શનમાં ફોર્સ લાગશે, એટલે તમારું વ્હીલ જે છે તે આ ડિરેક્શનમાં મૂવ થતું તમને જોવા મળે છે. એટલે કે પ્રોપરલી તમે રાઇટ હેન્ડ સાઇડની ડિરેક્શનમાં ટર્ન લ્યો છો એવું તમને જણાય છે. તો મિત્રો આ વાત થઈ કે જે સ્ટીયરિંગ વ્હીલમાંથી જે રોટેશનલ મોશન છે તે આપણા વ્હીલ સુધી એન્ગ્યુલર મોશનમાં કઈ રીતે કન્વર્ટ થાય છે. પરંતુ અહીંયા જે મેઇન અહીંયા જે કામ આવે છે તે છે સ્ટીયરિંગ ગિયરબોક્સનું, કે સ્ટીયરિંગ ગિયરબોક્સ છે તે સ્ટીયરિંગ રેશિયો મેન્ટેન કરવાનું કામ કરે છે. તો સ્ટીયરિંગ રેશિયો શું છે તે આપણે એકવાર સમજી લઈએ. સ્ટીયરિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ટર્ન ઓફ સ્ટીયરિંગ વ્હીલ્સ ઇન ડિગ્રી, એટલે કે જે સ્ટીયરિંગ વ્હીલ છે તમે તેને કેટલા ડિગ્રીએ રોટેટ કરાવો છો. ઓકે, ધારો કે એક વ્હીલ જે છે તમે એક સંપૂર્ણ સર્કલ કમ્પ્લીટ કરો છો એટલે કે 360 ડિગ્રી તમને તેને રોટેટ કરાવો છો, તો તે 360 ડિગ્રી રોટેશનમાં તમારું જે ફ્રન્ટ વ્હીલ છે તે કેટલા ડિગ્રી એન્ગ્યુલર મોશન મેળવશે તેનો રેશિયો લેવામાં આવે તો તે સ્ટીયરિંગ રેશિયો તરીકે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે તમે જોઈ શકો છો કે તેનું ઇક્વેશન છે ટર્ન ઓફ સ્ટીયરિંગ વ્હીલ ઇન ડિગ્રીઝ ડિવાઇડેડ બાય ટર્ન ઓફ વ્હીલ્સ, એટલે કે ફ્રન્ટ વ્હીલની વાત થાય છે ઇન ડિગ્રીઝ. હવે એને જે છે તે સ્ટીયરિંગ રિડક્શન રેશિયો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો સ્ટીયરિંગ રેશિયોની વાત કરીએ તો એને ટૂંકમાં સમજીએ તો હવે જ્યારે કે કોઈ પણ ડ્રાઈવર અથવા તો ઓપરેટર જ્યારે સ્ટીયરિંગ વ્હીલને 360 ડિગ્રી જેટલું મૂવ કરે છે ત્યારે હવે જો આપણે સ્ટીયરિંગ રેશિયો જનરલી 15 ડિગ્રી લઈ લઈએ તો તે તમારું ફ્રન્ટ વ્હીલ છે તે એક સંપૂર્ણ રોટેશનમાં ફ્રન્ટ વ્હીલ તમારું 24 ડિગ્રી જેટલી એન્ગ્યુલર રોટેશન મેળવશે. જનરલી કોઈ પણ વેહિકલ માટે સ્ટીયરિંગ રેશિયો જે છે તે 15 લઈ અને 35 સુધી તમને જોવા મળે છે. હવે મિત્રો સ્ટીયરિંગ રેશિયો છે તે ફરીથી એકવાર સમજી લઈએ કે કયા વેહિકલ માટે સ્ટીયરિંગ રેશિયો હાઈ હોવો જોઈએ અને કયા વેહિકલની કેટેગરી માટે સ્ટીયરિંગ રેશિયો લો હોવો જોઈએ. તો અહીંયા આપણે વાત કરીએ છીએ સ્ટીયરિંગ રેશિયોમાં, તો અહીંયા જોઈ શકો છો અ હાયર સ્ટીયરિંગ રેશિયો યુઝડ ઇન ટ્રક્સ બસીસ મીન્સ દેટ ધ સ્ટીયરિંગ વ્હીલ ઇઝ ટર્ન્ડ મોર ટુ ગેટ વ્હીલ ટર્નિંગ, હવેવર ઇટ વિલ બી ઇઝીયર ટુ ટર્ન ધી સ્ટીયરિંગ વ્હીલ. હવે મિત્રો અહીંયા વાત કરીએ તો હવે તમને હું બે એક્ઝામ્પલ આપું છું કે હાયર સ્ટીયરિંગ રેશિયો અને લોઅર સ્ટીયરિંગ રેશિયોના જે એક્ઝામ્પલ છે તે આપણે વાત કરીએ. તો હવે જ્યારે લોઅર સ્ટીયરિંગ રેશિયો લેવામાં આવે છે એટલે કે 15 જો સ્ટીયરિંગ રેશિયો લેવામાં આવે ત્યારે હવે જ્યારે તમે સ્ટીયરિંગ વ્હીલ 360 ડિગ્રી રોટેટ કરાવશો ત્યારે તમારા જે ફ્રન્ટ વ્હીલ છે તે કેટલા ડિગ્રી રોટેટ થશે તેને આપણે એક્સ તરીકે ઓળખીએ. તો હવે એક્સ તમને અહીંયા મળશે 24 ડિગ્રી, તમે 360 ડિવાઇડેડ બાય 15 કરશો એટલે 24 ડિગ્રી તમને મળશે. એટલે કે જ્યારે લોઅર સ્ટીયરિંગ રેશિયોમાં તમે 15 સ્ટીયરિંગ રેશિયો લ્યો છો ત્યારે તમે એક સંપૂર્ણ વ્હીલના રોટેશનમાં એટલે કે સ્ટીયરિંગ વ્હીલના સંપૂર્ણ રોટેશનમાં તમને ફ્રન્ટ વ્હીલ જે છે તે તમારે 24 ડિગ્રી મૂવ થતા તમને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ હાયર સ્ટીયરિંગ રેશિયોની, તો હાયર સ્ટીયરિંગ રેશિયોમાં તમે 35 ડિગ્રી જેટલો જ્યારે હાયર સ્ટીયરિંગ રેશિયો લ્યો છો ત્યારે તમને એક્સની વેલ્યુ જે છે એટલે કે ફ્રન્ટ વ્હીલની જે મૂવમેન્ટ એન્ગ્યુલર મોશન છે તે કેટલી મળે છે, 10 ડિગ્રી જેટલી. કેટલી મળે છે, 10 ડિગ્રી જેટલી. તો હવે આપણે અહીંયા વાત કરીએ હાયર સ્ટીયરિંગ રેશિયો એટલે કે આપણે અહીંયા જે હાયર સ્ટીયરિંગ રેશિયો છે તેની વાત કરીએ છીએ. હાયર સ્ટીયરિંગ રેશિયોમાં તમે જોઈ શકો છો કે એન્ગ્યુલર મોશન મેળવવા માટે તમારે વધારે ને વધારે જે સ્ટીયરિંગ વ્હીલ છે તેને રોટેટ કરાવવું પડે છે, પરંતુ તેની સાથે એક્યુરસીમાં વધારો થાય છે. હાયર સ્ટીયરિંગ રેશિયો છે તેની એક્યુરસીમાં તમને વધારો જોવા મળે છે, અને સાથોસાથ જે સ્ટીયરિંગ તમારી મિકેનિઝમ છે તેને ઓપરેટ કરવી ઇઝી બને છે કમ્પેર્ડ ટુ લોઅર સ્ટીયરિંગ રેશિયો. એટલે જ જે છે તે મોટા ટ્રક બસ અને હેવીયર વેહિકલ્સ છે તેમાં હંમેશા સ્ટીયરિંગ રેશિયો હાઈ રાખવામાં આવે છે. તો હવે આપણે વાત કરીએ લોઅર સ્ટીયરિંગ રેશિયોની. લોઅર સ્ટીયરિંગ રેશિયો છે કે જે કાર સ્મોલ કોમર્શિયલ વેહિકલમાં યુઝ થતા હોય છે તેમાં સ્ટીયરિંગ વ્હીલ છે તે ઓછા ટર્નમાં તમે એન્ગ્યુલર મૂવમેન્ટ વધારે મેળવી શકો છો ફ્રન્ટ વ્હીલની, પરંતુ
તેને ઓપરેટ કરવું હાયર સ્ટીયરિંગ રેશિયો કરતાં થોડુંક હાર્ડ હોય છે, જેના કારણે તે સ્મોલ કાર અને સ્મોલ કોમર્શિયલ વેહિકલમાં યુઝ થતા તમને જોવા મળે છે. અત્યારે જે મોડર્ન મેન્યુફેક્ચર્સ છે તે લોઅર સ્ટીયરિંગ રેશિયો એટલે કે 15ની આસપાસ જ જે છે તે સ્ટીયરિંગ રેશિયો તેનો હોય છે. હવે મિત્રો, જે આ 3 પોઈન્ટ નીચે જે આપેલા છે તેમાં તમને શું કીધેલું કે જે આ જે નીચેની જે લિંક રોડ અથવા તો ટાયર રોડની જે એસેમ્બલી છે તે કઈ રીતે વર્ક કરેલી છે તે અહીંયા જે છે તે તમને સમજાવેલું છે, જે આપણે ઓલરેડી પ્રીવિયસ સ્લાઇડમાં જોઈ લીધેલું. ત્યારબાદ હવે તમે અહીંયા જોઈ શકો છો કે યલો કલરનું જે એક્ઝોસ્ટર છે, એક્ઝોસ્ટર શું કરે છે કે જે બંને સ્ટબ એક્સલ છે તેની સાથે જોડેલા ટ્રેક રોડ આર્મ છે તેની વચ્ચેની જે પ્લે હોય છે તેને ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરવાનું કામ એક્ઝોસ્ટર કરતું હોય છે. ત્યારબાદ હવે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં તમને અહીંયા એક ફિગર જે રિજિડ એક્સલ સસ્પેન્શનની ફિગર છે તે અહીંયા મેં મૂકેલી છે, તેમાં તમે જોઈ શકો છો કે આ જે છે તે ટ્રેક રોડ આર્મ છે. ત્યારબાદ અહીંયા જે એસેમ્બલી છે તમને આ એસેમ્બલી જોવા મળે છે તે લિંક રોડ આર્મ છે. તમે જે આ પાર્ટ જોઈ રહ્યા છો તે સ્પ્રિંગ પેડ છે જેના ઉપર લિફ્ટ સ્પ્રિંગ્સ માઉન્ટ કરવામાં આવે છે. તો મિત્રો, આ વાત થઈ રિજિડ એક્સલ સસ્પેન્શન સ્ટીયરિંગ લેઆઉટની. ત્યારબાદ હવે વાત કરશું કે જે સ્મોલ કાર છે અને જે મોડર્ન કાર્સ છે જેમાં ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમ યુઝ થતી હોય છે તેમાં કઈ પ્રકારનું સ્ટીયરિંગ લેઆઉટ તમને જોવા મળે છે. તો આવો મિત્રો તેની વાત કરીએ. તો મિત્રો, જે ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સ્ટીયરિંગ લેઆઉટ સમજતા પહેલા ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન એટલે શું તે પણ સમજી લઈએ. તો ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શનમાં તમે અહીંયા જોઈ શકો છો કે જે લેફ્ટ હેન્ડ સાઈડનું વ્હીલ છે અને રાઈટ હેન્ડ સાઈડનું વ્હીલ છે તે બંને એકબીજા સાથે એક રિજિડ એક્સલ દ્વારા જોડાયેલા ન હોવાના કારણે જ્યારે હવે તમે આ વ્હીલ ઉપર એટલે કે રાઈટ હેન્ડ સાઈડના વ્હીલ ઉપર જ્યારે બમ્પી રોડ આવશે અથવા તો જે બમ્પ આવશે તો આ માત્ર ને માત્ર જે રાઈટ હેન્ડ સાઈડનું વ્હીલ છે તેના ઉપર તમને શું લાગશે, શોક લાગશે. તો જે લેફ્ટ હેન્ડ સાઈડનું વ્હીલ છે તે એમનું એમ રોટેશનલ મોશન કરતું રહેશે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે જે ઇન્ડિવિજ્યુઅલ ટાયર્સ છે એટલે કે જે 4 ટાયર્સ છે તે ઇન્ડિવિજ્યુઅલી શોક પોતાનો એબ્ઝોર્બ કરી લેશે. તો આ પ્રકારની જે ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમ છે તેમાં કઈ પ્રકારની સ્ટીયરિંગ મિકેનિઝમ હોય તે આવો જોઈ લઈએ. હવે મિત્રો, ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સ્ટીયરિંગ લેઆઉટ છે તેમાં રોટેશનલ મોશન જે સ્ટીયરિંગ વ્હીલની છે તે વ્હીલની એંગ્યુલર મોશનમાં કઈ રીતે કન્વર્ટ થાય છે તે એકવાર જોઈ લઈએ. તો હવે મિત્રો, જે સ્ટીયરિંગ વ્હીલ છે જ્યારે તેનું રોટેશન કરાવવામાં આવે ત્યારે તે રોટેશન સ્ટીયરિંગ રોડ દ્વારા સ્ટીયરિંગ કોલમ થ્રુ જે છે તે સ્ટીયરિંગ ગિયરબોક્સમાં પહોંચી જાય છે. હવે અહીંયા જે સ્ટીયરિંગ ગિયરબોક્સનું મેઇન ફંક્શન શું છે તો કે સ્ટીયરિંગ રેશિયો મેઇન્ટેન કરવાનું કામ છે. હવે ત્યારબાદ આપણે વાત કરીશું સ્ટીયરિંગ ગિયરબોક્સમાંથી જે મોશન છે તે ક્રોસ શાફ્ટમાં ડ્રોપ આર્મમાં પહોંચે છે. હવે જ્યારે અહીંયા ડ્રોપ આર્મ, ધારો કે એવું માની લઈએ કે આ ડિરેક્શનમાં મૂવ થતો તમને જોવા મળે છે એટલે કે એંગ્યુલર મોશન થોડી ઘણી કરે છે. તો હવે આ જે એંગ્યુલર મોશન છે તે અહીંયા તમે જે બ્લેક કલરનો પોર્શન છે તે બોલ જોઈન્ટ્સ છે, તે બોલ જોઈન્ટ દ્વારા જે ડ્રોપ આર્મની એંગ્યુલર મોશન છે તે રિલે રોડમાં તમને ટ્રાન્સફર થતી જોવા મળે છે. એટલે કે રિલે રોડ જે છે તે આ ડિરેક્શનમાં એટલે કે રાઇટ હેન્ડ સાઈડની ડિરેક્શનમાં મૂવ થતો તમને જોવા મળે છે. હવે જ્યારે રિલે રોડ રાઇટ હેન્ડ સાઈડની ડિરેક્શનમાં તમને મૂવ થતો જોવા મળે છે ત્યારે તેની સાથે જોડેલા ટાઈ રોડ્સ કે જે બોલ જોઈન્ટ દ્વારા જોડાયેલા હોય છે રિલે રોડ સાથે તે પણ રાઇટ હેન્ડ સાઈડની ડિરેક્શનમાં મૂવ થતા તમને જોવા મળે છે. હવે ટાઈ રોડ્સ જ્યારે રાઇટ હેન્ડ સાઈડની ડિરેક્શનમાં મૂવ થશે ત્યારે તેની સાથે જોડેલો જે ટ્રેક રોડ આર્મ છે તે પણ ઉપરનો જે પોર્શન છે તે રાઇટ હેન્ડ સાઈડની ડિરેક્શનમાં મૂવ થશે. તેના કારણે જે ફોર્સ કપલ જનરેટ થાય છે તેની સાથે એટલે કે જે વિશ બોન આર્મ છે તેની સાથે ટ્રેક રોડ આર્મ જોડેલો હોય છે તેનો જે નીચેનો છેડો છે તે લેફ્ટ હેન્ડ સાઈડની ડિરેક્શનમાં તમને મૂવ થતો જોવા મળે છે, જેના કારણે જે લેફ્ટ હેન્ડ સાઈડનું વ્હીલ તેની તમને એંગ્યુલર મોશન આ ડિરેક્શનમાં થતી જોવા મળે છે. હવે આ વાત થઈ લેફ્ટ હેન્ડ સાઈડના વ્હીલની. હવે આપણે જ્યારે રાઇટ હેન્ડ સાઈડના વ્હીલની વાત કરીએ છીએ ત્યારે રાઇટ હેન્ડ સાઈડના વ્હીલમાં સિમિલર જે રિલે રોડ રાઇટ હેન્ડ સાઈડની ડિરેક્શનમાં મૂવ થાય છે ત્યારે જે ટાઈ રોડ છે તે પણ આ ડિરેક્શનમાં મૂવ થશે અને તેની સાથે સાથે જે ટ્રેક રોડ આર્મનો જે અપર પોર્શન છે તે પણ રાઇટ હેન્ડ સાઈડની ડિરેક્શનમાં મૂવ થતો તમને જોવા મળે છે. તેની સાથે જોડેલો જે ટ્રેક રોડ આર્મનો જે ડાઉનવર્ડ પોર્શન છે તે તમને લેફ્ટ હેન્ડ સાઈડની તરફ મૂવ થતો જોવા મળે છે. એટલે તેની સાથે જે જોડેલું વ્હીલ છે તે પણ એંગ્યુલર મોશન આ ડિરેક્શનમાં કરશે. એટલે આ રીતે જે છે તે ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સ્ટીયરિંગ લેઆઉટમાં તમારું જે વ્હીલ છે તેમાં એંગ્યુલર મોશન સ્ટીયરિંગ વ્હીલમાંથી તમને ટ્રાન્સફર થતી જોવા મળે છે. હવે મિત્રો, ફર્સ્ટ પોઈન્ટ રીડ કરીએ. ઇન ધી ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સ્ટીયરિંગ સિસ્ટમ there is individual vertical deflection of two stub axle whereas there is no vertical deflection in the individual stub axle of rigid axle steering system. એટલે અહીંયા જે છે તે રિજિડ એક્સલ સ્ટીયરિંગ સિસ્ટમ અને ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સ્ટીયરિંગ લેઆઉટ છે તેને કમ્પેરિઝન કરવાની ટ્રાય કરી છે
કે જેમાં ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમ છે, જેમાં ઇન્ડિવિજ્યુઅલ વર્ટિકલ ડિફ્લેક્શન જોવા મળે છે જ્યારે તમે બમ્પી રોડ ઉપરથી પસાર થાવ છો ત્યારે, જ્યારે રિજિડ એક્સલ સસ્પેન્શન સિસ્ટમમાં જે બમ્પી રોડ ઉપરથી જ્યારે તમારા વ્હીલ્સ પસાર થતા હોય ત્યારે બંને વ્હીલ્સમાં એક સરખો શોક લાગે છે, એટલે કે એક સરખું વર્ટિકલ ડિફ્લેક્શન તમને જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે વાત કરી લઈએ, હિયર મોશન ઓફ ડ્રોપ આર્મ ઇઝ ટ્રાન્સફર્ડ ઇન થ્રી ઇન્ડિવિજ્યુઅલ પાર્ટ્સ, એટલે કે જે ડ્રોપ આર્મની મોશન છે તે ત્રણ ઇન્ડિવિજ્યુઅલ પાર્ટમાં ટ્રાન્સફર થતી તમને જોવા મળે છે. ફર્સ્ટ જે છે તે રિલે રોડમાં, રિલે રોડ તે મોશન ટ્રાન્સફર કરશે ટાય રોડમાં, અને ટાય રોડ જે છે તે મોશન ટ્રાન્સફર કરશે ટ્રેક રોડ આર્મમાં. હવે રાઈટ હેન્ડ સાઈડની અહીંયા જે ફિગર છે તેમાં તમને રિયલ ફિગર તમને દર્શાવવામાં આવી છે, જેમાં અહીંયા તમે જોઈ શકો છો કે જે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડમાં ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન એસેમ્બલી છે. આ જે છે તે તમે જોઈ શકો છો રિલે રોડ છે, અને તેની સાથે ટાય રોડ્સ અને ટ્રેક રોડ આર્મ્સ પણ જોડેલા તમને જોવા મળે છે. તો મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે કન્વેન્શનલ સ્ટિયરિંગના જે બે લેઆઉટ છે, ઇન્ડિપેન્ડન્ટ સ્ટિયરિંગ લેઆઉટ અને રિજિડ સસ્પેન્શન એક્સલ સ્ટિયરિંગ લેઆઉટ, તેના વિશે માહિતી મેળવી. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે આપણે જે સ્ટિયરિંગ રેશિયો મેન્ટેન કરવાનું કામ સ્ટિયરિંગ ગિયરબોક્સ કરે છે તેના વિશે માહિતી લેશું, એટલે કે ટાઈપ્સ ઓફ સ્ટિયરિંગ ગિયરબોક્સ વિશે માહિતી લેશું. તો મિત્રો, આવા કેટલાક વધારે ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ બટન ક્લિક કરીને જોડાઈ શકો છો. તો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરવાનું ન ચૂકતા તમારા મિત્રો સાથે વધારે ને વધારે શેર કરો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.